ગોહલ જીતેન્દ્ર, મારી યુટ્યુબ ચેનલ અપેક્ષા જ્ઞાનકીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ખાસ ગણિતને સમજવા માટે આજે આપણે ગુણોત્તર અને પ્રમાણના પાંચમા ભાગની અંદર કેવા દાખલા કંઈક પૂછાય છે અને પૂછાયેલા હોય એને આજે આપણે સમજીશું. ખાસ કરીને જો તમે નવા હોય તો મારા આગલા વિડીયો 1-4 ભાગ છે, જોઈ લેજો. આજે આપણે ગુણોત્તર અને પ્રમાણના જે પાંચમા ભાગની અંદર કંઈક વિશિષ્ટ દાખલા કેવી રીતે બની શકે છે એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. વધુ સમય ન લઈએ પ્રશ્ન તરફ આગળ વધીએ. એમ કહેવાય છે, એક 5 રૂપિયાના સિક્કાનું વજન, 5 રૂપિયાનો સિક્કો છે મિત્રો, એનું વજન કેટલું છે? 9 ગ્રામ, બરાબર. હવે અથર્વભાઈ પાસે કેટલા છે? તો 5 રૂપિયાના સિક્કાની થેલીનું વજન, જો મિત્રો એક સિક્કાની વજનની વાત કરે, એક સિક્કો છે એનું વજન કેટલું છે? 9 ગ્રામ. હવે એવી અથર્વભાઈ પાસે આખી સિક્કાની થેલી છે, આવી આખી સિક્કાની આ થેલી ભરેલી છે જેમાં બધા સિક્કા છે, તો આ સિક્કાની થેલી આખી ભરેલી છે, તો આખી થેલીનું વજન છે 9 કિલો. આ થેલીનું વજન કેવું છે? 9 કિલો ગ્રામ, બરાબર, 9 કિલો. તો સિક્કામાં, તો થેલીમાં કેટલા સિક્કા છે? હવે આપણને ખ્યાલ નથી આ થેલીની અંદર કુલ કેટલા સિક્કા છે, આપણે સિક્કાની સંખ્યા મેળવવાની છે. એક સિક્કાનું વજન આપણને ખ્યાલ છે, એક સિક્કાનું વજન 9 ગ્રામ છે, આખી થેલી છે એ 5ના જ સિક્કાની ભરેલી છે અને એની અંદર ટોટલ વજન કીધો છે 9 કિલોગ્રામ. તો મિત્રો અહીંયા ગ્રામ અને કિલોગ્રામ બે એકમ આપેલા છે, જોઈ શકીએ. તો સૌપ્રથમ આપણે શું કરશું કે સૌપ્રથમ બંને એકમને સેમ કરશું, બરાબર. અહીંયા 1 કિલોગ્રામની વાત કરવામાં આવે, બરાબર, અહીંયા આપણે જોઈએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ થશે? 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ થાય. તો 9 કિલો જ હોય તો 9 કિલોગ્રામ બરાબર કેટલા થાય? તો 9 ગુણ્યા 1000 બરાબર 9000 થાય છે. આપણને સૌપ્રથમ થેલીનું વજન મળી ગયું, આખી થેલીનું વજન કેટલું છે? 9000 કિલોગ્રામ. હવે એમાં 5નો સિક્કો છે તો 1 સિક્કાનું ગ્રામ. તો અહીંયા આપણે જે રીતે સમપ્રમાણની જ વાત થશે જોઈ શકીએ છીએ. અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે 1 સિક્કાની વજન કેટલું છે? 9 ગ્રામ નો કેટલો સિક્કો થેલીમાં? 1 છે, બરાબર. તો 9000 ગ્રામ હોય એમાં વજન કેટલું, કેટલા સિક્કા, બરાબર. 9 ગ્રામ ની વાત કરવામાં આવે છે તો 1 સિક્કો છે અહીંયા થેલીમાં. 9 આપણી પાસે ટોટલ થેલીનું વજન કેટલું છે? તો 9000 ગ્રામ. તો 9000 ગ્રામ હોય તો કેટલા સિક્કા? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે સમપ્રમાણ થશે, જો આ વધે છે તો સિક્કા પણ વધશે. ઓકે, તો આપણને ખ્યાલ છે ચોકડી ગુણાકાર. હવે આપણે સૂત્ર નહીં લખીએ, 9000 ગુણ્યા 1/9, 9 × 1 = 9 ઉડી ગયા એટલે કેટલા આવશે? 1000. ખાસ નોંધી લે બાળકો કે 1000 સિક્કા હશે. 5 રૂપિયાના કેટલા સિક્કા છે અહીંયા? તો કેટલા સિક્કા મળશે? તો 1000 સિક્કા મળે છે. 5 રૂપિયાના થેલીમાં 1000 સિક્કા છે. આવી રીતે તમને ટ્વિસ્ટ કરીને પૂછી શકાય તો મૂંઝાવું નહીં. સૌપ્રથમ દાખલાના જે રકમમાં જે એકમ આપ્યો છે, 9 ગ્રામ આપ્યા છે, 9 કિલો આપ્યા છે, તો કિલોને આપણે ગ્રામમાં ફેરવી નાખ્યા અને 1 સિક્કાની વજન છે એના વડે આપણે ભાગી નાખ્યા, બરાબર. પણ કહેવાય તો સમપ્રમાણ જ, બરાબર. હવે આપણે જોઈએ 4 લીટર આપણે જોઈ શકીએ છીએ. આ કાપડ છે, આ કાપડ હશે, સમજી લો. તો આ કાપડ 4 મીટર છે, આની લંબાઈ કેટલી છે? અહીંયાથી અહીંયા આપણે વાત કરીએ તો 4 મીટર. હવે એમાંથી 20 સેમી ના કેટલા ટુકડા કાપી શકવાના? તો પણ આ પણ સમપ્રમાણનો દાખલો થશે, બરાબર. જો અહીંયા જોઈ શકીએ છીએ 20 સેમી નો કટકો આપણે જોઈએ છે, બરાબર, કાપવો છે તો એક ટુકડો કાપવાનો, કેટલો? એક ટુકડો પડે. આપણી પાસે ટોટલ કેટલું કપડું છે? 4 મીટર. તો મિત્રો અહીંયા મીટર પેલા છે અને સેમીમાં ફેરવી નાખવો પડશે. તો આપણને ખ્યાલ છે 1 મીટર બરાબર 100 સેમી, 4 મીટર બરાબર તો કેટલા થશે? 400 થાય છે. ખાસ અહીંયા આપણે એકમને અહીંયા પણ બદલવાના છે. મીટર આપેલું છે, 4 મીટર છે, અહીંયા સેમી પૂછ્યું છે, તો અહીંયા 4 મીટર એટલે 400 સેમી થશે. તો 400 સેમી માંથી ટોટલ કેટલા ટુકડા થશે? આ પણ સમપ્રમાણનો દાખલો છે. અહીંયા આપણે કહી શકીએ 400 × 1/20 આપણે છેદ ઉડાડવાના, 1 × 0 = 20, 40 / 2 કરશો એટલે 20, એટલે કેટલા ટુકડા બને? 20 ટુકડા કાપી શકાય છે. જોઈ શકીએ છીએ કે આ જે 4 મીટર કપડું છે એમાંથી 20 સેમીના, ખાસ 20 સેમીના કેટલા ટુકડા બનશે? તો 20 ટુકડા બની શકે છે. મિત્રો એકદમ સરળ હોય છે પણ રકમને આપણે સમજવાની છે.
આ દાખલો મિત્રો ખાસ પરીક્ષામાં પૂછાયેલો છે, બરાબર? તો આ પણ પૂછાયેલો છે, આ પણ પૂછાયેલો છે, તો આવા દાખલાને આપણે વાંચીશું તો એકદમ સરળતાથી આવડી જાય. ત્યાર પછી આપણે ખાસ જોઈ લઈએ કે ઉદાહરણ ત્રીજું જોઈએ. જે રીતે આપણે આજે બે ઉદાહરણ, હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. 3 લિટર, ખાસ જોઈએ, 3 લિટર દરવા ભરવાની છે, એમાં આપણે કેટલી 20 મિલીલીટર ધરાવતી ક્ષમતા, 20 મિલીલીટર ક્ષમતા ધરાવતી કેટલી બોટલ જોઈએ. મિત્રો અહીંયા બોટલ કેટલી જોઈએ પૂછ્યું છે, અહીંયા એકમ જોઈએ લીટર છે, અહીંયા મિલીલીટર. તો સૌ પ્રથમ આપણે એકમ ને સરખા કરવાનું. આને આપણે સમજવું હોય તો આ રીત પણ સમજી શકાય કે આ જે 3 લિટર આપણી પાસે દવા છે, બરાબર, આ 3 લિટર દવા છે. હવે એમાંથી આપણે અવળી નાની સીસી કેટલા, 20 ml ની સીસી, 20 મિલીલીટર ની આવી સીસી ભરવાની હોય તો કેટલી સીસી જોઈએ, બરાબર? તો આ રીતે આપણે સમજીએ છીએ. તો પેલા તો લીટર, 1 લિટર બરાબર 1 લિટર બરાબર 1000 મિલીલીટર. ખાસ મિત્રો અહીંયા મિલી થાય, બરાબર? તો આપણે 3 લિટર છે, 3 લિટર બરાબર કેટલા, તો 3000 મિલીલીટર થાય છે. પેલા તો આપણે એકમ સરખા કરી લઈએ, જે રાશિ છે આ લિટર અને મિલી જે છે એને એક કરી નાખીએ. હવે આપણે શું કરવાનું છે એ લખી નાખીએ કે ભાઈ 20 મિલીલીટર ની ક્ષમતા વાળી બોટલ કેટલી જોઈએ છે, 1. હવે આપણી પાસે છે કેટલી, 3000 મિલી માટે કેટલી બોટલ ની જરૂર પડે, તો અહીંયા પણ ચોકડી ગુણાકાર સમપ્રમાણ છે, આ વધે છે, તો બોટલ ની સંખ્યા પણ વધશે. 3000 × 1/20 કરીએ એટલે 150 જવાબ આવે છે. 300 ના અડધા કેટલા થાય, તો કે ભાઈ 150. તો મિત્રો આવા દાખલા ખાસ જવાહર નવોદય ની અંદર પણ અને સ્પર્ધાત્મક પરીક્ષા છે એની અંદર પણ પૂછાઈ શકે છે. તો આવા વિશિષ્ટ થોડાક દાખલા જોયા કે જેની અંદર કોઈ પણ બે રાશિ અલગ અલગ આપે, આ લિટર હોય અને જવાબની અંદર મિલી પૂછ્યું હોય, કિલોગ્રામ અને ગ્રામની અંદર આપેલું હોય, મીટર અને સેન્ટીમીટરમાં આપેલા દાખલા હોય. ત્યારે આપણે આવા દાખલા જ્યારે હોય ત્યારે એક જે દાખલામાં પૂછવામાં આવેલી જે રાશિ છે એને પહેલા તો એક સરખી કરીએ અને પછી આવા દાખલા જો કરવામાં આવે તો એકદમ સરળતાથી અને બધા દાખલા મિત્રો સમપ્રમાણના રહેતા, એક પણ દાખલો વ્યસ્તો નથી. તો આ દાખલા બધા પૂછાયેલા છે તો આવા દાખલા માટે મહેનત કરશું તો એકદમ સરળતાથી આપણને આવી જશે. મિત્રો ખાસ પ્રેક્ટિસ કરજો, આપણે મેરિટમાં આવવું છે, આપણે પાસ થવું છે, તો સંઘર્ષ વગર વિકલ્પ નથી. જો તમને મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. ત્યાર પછી હવે આપણે ગુણોત્તર અને પ્રમાણ ચેપ્ટર છે ને પૂર્ણ કરીએ છીએ. એમાં કોઈ પણ દાખલો ન આવડે તો ખાસ મારા વોટ્સઅપ નંબર છે જેની ઉપર તમે મને મેસેજ દ્વારા જાણ કરી શકશો. ત્યાર પછી હવે આપણે નવા ચેપ્ટર આપણે સમજવા પ્રયત્ન કરીશું. થેન્ક યુ.